મિત્રો શિયાળાના દિવસો બેસી ગયા છે પરંતુ રાજ્યમાં હજી ઠંડીનું નામ નિશાન દેખાતું નથી દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફરક જોવા મળી રહ્યો છે રાજ્યની વાત કરીએ તો દિવસનું તાપમાન પાંત્રીસ ડિગ્રીની આજુબાજુ જોવા મળી રહ્યું છે જ્યારે રાત્રિના સમયનું તાપમાન એકવીસથી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે પરંતુ ખરા અર્થની ઠંડી ક્યારે શરૂ થશે એ બાબત પહેલાં આપણે થોડી ચર્ચા બીજી કરીએ મિત્રો ઠંડીનું મુખ્ય પરિબળ ઉત્તર ભારતમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગણી શકાય કેમ કે જો ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થાય તો પહાડી તેમજ મેદાની વિસ્તારોમાં બરફવરસાદ જોવા મળતો હોય છે આ દરમિયાન જો ઉત્તરના સ્પીડલી પવનો ગુજરાત ઉપરથી પસાર થાય તો તેની સીધી અસર રાજસ્થાન તેમજ ગુજરાતના તાપમાનમાં જોવા મળતી હોય છે પરંતુ હજુ સુધી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે મિત્રો રાત્રિના અને દિવસના તાપમાનમાં હજી મોટો ફરક ચાલુ રહેશે કેમ કે ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો ખાસ કરીને ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંતના દિવસોથી ઠંડીનો માહોલ ઊભો થતો હોય છે નવેમ્બર મહિનામાં આવનારા ઉત્તર ભારતમાં નાના અથવા સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર ગુજરાતની ઠંડીને પ્રભાવિત કરતી નથી કેમ કે જ્યાં સુધી ઉત્તરના સ્પીડી પવનો સક્રિય ન બને ત્યાં સુધી બપોરનું તાપમાન નવેમ્બર મહિનામાં હંમેશા ઊંચું જ રહેતું હોય છે મિત્રો હાલ દિવસે ઊંચું રહેતું તાપમાન શિયાળુ પિયતના ઉગાવવામાં ખૂબ જ વિપરીત સાબિત થઈ રહ્યું છે જોકે મિત્રો હવામાનના પેરામીટરોનો અભ્યાસ જોઈએ તો પંદર નવેમ્બર બાદ તાપમાન નોર્મલ બનતું જશે એટલે કે દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળશે જો કે આ અંગેની માહિતી અમે નિયમિત અહીં આપતા રહેશું તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો